वेलकम टू जेतूस किचन। आज आपणे बनावीशुं फराळ माटे बटेटानी चिप्सनुं शाक। फराळी रोटली साथे खाई शकीए अने फराळी थेपला साथे पण खाई शकीए। तो एना माटे आपणे 4-5 अहींया बटेका मीडियम साइजना हता, ए लांबी लांबी चिप्समां मैं सुधारी लीधा छे। अने 1 इंच आदुनो टुकड़ो अहींया खमणी लीधो छे। अने 1-2 लीला मरचां अहींया झीणा झीणा सुधारी लीधा छे। अने आ छे 1/2 ચમચી જેટલો મરી પાવડર, ને આ મીઠું સ્વાદ મુજબ આપણે મીઠું લેશું। તો ચાલો આપણે ચિપ્સનું શાક બનાવવાની શરૂઆત કરશું। ગેસ ઉપર આપણે એક કડાઈ રાખી છે અને કડાઈમાં 4-5 ચમચી આપણે તેલ ઉમેરેલું છે, કારણ કે બટેટાની ચિપ્સનું શાક આપણે એમને જ કડાઈમાં ચોડાવવાના છે, એટલે થોડું અમથું આગળ પડતું તેલ આપણે લીધેલું છે। અને જો તમે તેલ આટલું વધારે ન ખાતા હોય તો તમે થોડું ઓછું ઉમેરજો। અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો 1/2 ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું। જીરું થઈ જાય એટલે આપણે એમાં આપણી ચિપ્સ ઉમેરી દઈશું। અહીં આપણું જીરું સરસ થઈ ગયું છે, તો અહીં આપણે ચિપ્સ ઉમેરી દઈશું અને આપણે આપણી ચિપ્સ ઝડપથી ચડી જાય એટલા માટે આપણે પહેલાંથી જ મીઠું ઉમેરી દઈશું। અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને હલાવી લઈશું આપણે। સરસ બધું મિક્સ કર્યા પછી સ્લો ગેસ કરી અને આપણે એને ચડવા દઈશું। અને પછી આપણે વચ્ચે વચ્ચે ખોલી અને 2-3 વાર આપણે હલાવી લેશું। હવે વચ્ચેથી ખોલીને આપણે 1 વાર પાછું હલાવી લેશું। આવી રીતે આપણે 2-3 વાર હલાવશું કે આપણી ચીપ સરસ ચડી જશે। પાણીનો આપણે આમાં બિલકુલ ઉપયોગ નહીં કરીએ। પાછું આપણે ઢાંકી દઈશું। એકવાર પાછું આપણે ખોલીને હલાવી લઈશું। અહીંયા આપણે ચિપ્સનો વઘાર કર્યો, એને 15-17 મિનિટ થઈ છે અને આપણે હલાવીને જોઈ લઈશું કે આપણી ચિપ્સ બરાબર ચડી ગઈ છે કે નહીં। અત્યારે આપણે જોતા જ લાગે છે કે ચડી ગઈ છે, છતાં આપણે ચાકુથી પ્રેસ કરીને જોઈ લઈશું। અહીંયા આપણે આવી રીતે જોઈ લેવાનું, એકદમ સહેલાઈથી આપણું ચાકુ અંદર વયું જાય તો આપણી ચીપ બરાબર ચડી ગઈ છે। તો અહીંયા આપણે હવે મસાલો કરશું। અહીંયા આપણે હવે લીલા મરચાં ઉમેરી દઈશું, આદુનો ટુકડો જે ખમણીને લીધો એ પણ ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું આપણે। અને જે મરી પાવડર લીધેલો એ પણ અહીંયા આપણે ઉમેરી દઈશું, સરસ મિક્સ કરી લેશું। આ ચિપ્સને 2 અલગ અલગ બાઉલમાં આપણે અલગ અલગ સ્વાદમાં રાખશું। 1/2 ચિપ્સ આપણે મરી પાવડરવાળી એમ જ કાઢી લેશું। અહીંયા આપણે લાલ મરચું ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલું લાલ મરચું અને થોડા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું। તો અહીંયા મસાલાવાળી ચિપ્સ પણ તૈયાર છે, એને પણ આપણે એક બાઉલની અંદર કાઢી લેશું। 2 અલગ રીતે ફરાળી ચિપ્સનું શાક તૈયાર છે। આ મરી પાવડરવાળું આપણું ચિપ્સનું શાક અને આ લાલ મરચું એટલે કે મસાલાવાળું ચિપ્સનું શાક તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।